જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં, નવા વ્લોગ વિડીયોમાં. પ્રેમભાઈ આપણી કાલ વ્યાઈ ગઈ એક બીજી એ. હા, તો વ્યાણી લેતી આ વ્યાઈ ગઈ. આ બાંધવાનું ભાઈ સાંજે જરાક પેટ બતાવતી હતી ને, એટલે બાંધી દીધી. અને વળી કહેવાય, વળીની ગાંઠું હમણાં તમને બતાવું કઈ રીતના હોય, બધી કેમ બાંધાય. આ એક ગાંઠ અહીં પૂછડાની, એક એની ઉપર, પછી એક ગાંઠ આપણે બે ફૂટ જેટલી જગ્યા મૂકી દેવાની, પાછી એક ગાંઠ મારી દેવાની, પાછી ફૂટ એક જગ્યા મૂકી દેવાની, એટલે અહીં આગળ આવી જાય. ડબલ દોરીનો ભાઈ ઉપયોગ કરવાનો, એક અહીંથી પગમાં, આ બાજુના પગમાં, એક આ બાજુના પગમાં, બધે 4000 પગમાંથી એક એક આટી અંદર લઈ લેવાની અને બાંધી દેવાની. અને અત્યારે કંઈ જરૂર નથી, સોળી નાખવાની છે. છોડવા જાય તો હું આ તમે કીધું વિડીયોમાં બતાવી દઈએ. આપણે ઘણાને ભાઈ ભેહું વાળાને આવી તકલીફ ભેહું થતી હોય તો આ બહુ કામ કરે. પેટ બતાવતી હોય ને તો આનાથી ના બતાવે, એટલે કાઢી ના હગે એમ. બાકી આ ગાંઠું ખરે, એક ગાંઠ અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, ચાર ને એક પાંચ, પાંચ ગાંઠું આવી જાય એટલે કમ્પ્લીટ. અને 4000 છેડા લાંબા રાખી દેવાના આ રીતના. અને આ ભાઈ કાલ વ્યાણીને તો અહીં જરાક બતાવતી હતી, આપણે સાંજે રાતે બાંધી હતી એટલે ધ્યાન ના રાખવું પડે. અત્યારે છોડી નાખવાની છે, અત્યારે કંઈ તકલીફ છે નહીં. બાકી આ રીતના બાંધી દેવાની, આ છેડા લાંબા રાખવાના, એટલે કોઈ મોટી ભેં હોય ને આ લાંબા તો તમારે બાંધી શકું ગમે ત્યાં. બાકી આ ગાંઠું સમજાઈ જાય એટલે બની જાય, ઘરે બની જાય. આ ઘરે જ બનાવેલી છે, એક બે ત્રણ ચાર અને એક પાછળ, પાંચ ગાંઠું, પાંચ ગાંઠમાં બની જાય, છ ગાંઠમાં બની જાય, એક નીચે અહીં. પછી આ બહેન આ વાસરમાં ભાઈ ને ભાઈ વડ ના બેહે ને, એનું ધ્યાન રાખવાનું. બહુ ટાઈટ નહીં મારવાની, માઇપી મારવાની. બહુ ટાઈટ મારો એટલે બહેને બેહવામાં તકલીફ થાય, એટલી ઢીલી તો રહેવી જ જોઈએ. જામ બહુ ટાઈટ નહીં કરી દેવાની, આને તો આપણે જરાય જરૂર નથી, એટલે હાવ વધારે ઢીલી પડી છે. એમાં મેં બે ગાંઠું છોડી નાખ્યું હતું, બાકી થોડી ઘણી ટાઈટ રાખવાની, ભેં બે હકે ને એવી રીતના, એટલે પછી વાંધો ના આવે. આ રીતના બાંધી દેવાની. હિન્દીમાં ભાઈ આપણે મૂકીએ ફૂલ ને પીછા ને એવું કંઈક દે, આપણે પેટ કાઢીએ એવું કંઈ, એના માટે જ છે. કમ્પ્લીટ ગાંઠું સમજાઈ જાય એટલે ઘરે બની જાય. આગળથી પહેલેથી તમે ચાલુ કરો ને તો અહીંથી સમજી લો ને કે 5 થી 6 ફૂટ, 5 ફૂટ બે બાજુ દોરી રાખી દેવાની, એક ગાંઠ મારી દેવાની, પછી ફૂટ જેટલી જગ્યા રાખીને પાછી એક ગાંઠ મારી દેવાની. નોર્મલ ગાંઠું આપણે મારીએ જ, પાછી ફૂટ એકની જગ્યા રાખીને એક ગાંઠ મારી દેવાની, પાછી 1/2 ફૂટ જેટલી જગ્યા રાખીને એક ગાંઠ મારી દેવાની, પછી 1/2 ફૂટના ગાળે બે ગાંઠું મારી દેવાની, એટલે કમ્પ્લીટ વળી બની જાય તમારી. એટલે બેને તમારે પેટ બતાવતી હોય ને બાંધવી હોય તો, અને બાંધવાનું આપણે સમજાવી દીધું આગળ વિડીયોમાં. આપણે ભાઈ ભીહું છે હામટ્યું 10-15, એટલે રાખીએ, કોઈ બતાવતી હોય કોઈ ના બતાવતી હોય, તો રાતે આપણે આરામથી હોઈ હગી હરખી બાંધી દઈએ ને એટલે કમ્પ્લીટ થઈ જાય, પછી કોઈ ટેન્શન ન રહે. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે બીજી જાણકારી જે આપશું. બાકી ભાઈ પેલી ભીહું જે સરવા જઈએ, આપણા વિડીયો જોતા એને કાંઈ એમ ખબર છે અહીંયા હોય બધી. અત્યારે આ બધી ઓલા ખીલા ચોખ્ખા થઈ જાય એટલા માટે અહીંયા આવી જાય 2-3. અહીંયા હવે બળદને ભાઈ આપણે હાંકતા નથી, એમને શોખના જ રાખ્યા, હાંકતા નથી એટલે બહુ ખાતાય નથી, એટલે થોડાક નબળાઈ પડી ગયા. બાકી પગની ખરી મોટી થઈ ગયું એટલે હવે હાલે એમ જ નથી કે નથી આપણે ક્યાંય એને હાંકતા. આખી લે બાંધ્યા હોય ત્યાંથી આ કુંડી પાણી પીને અહીંયા આવી જાય, બસ બીજે ક્યાંય જવાનું જ નહીં. આપણી ગોરલ હજી ભાઈ ખીરી છે,
દાંત નથી કર્યા, એક કહ્યો કેવડી થઈ ગઈ બતાવો, હમણાં ઊભી કરી કેમ છે, ખીરી છે હજી તો. બાકી ભાઈ કાલના વિડીયોમાં આપણે કીધું હતું ને કે વેહું એ ખાડા કરી દીધા, એમાં એક તબેલો આપણો છે ને ભરાઈ ગયો કમ્પ્લીટ, બીજાનું કામ કાલ ચાલુ કર્યું, એક કમ્પ્લીટ થઈ ગયો છે. જો ભાઈ સિમેન્ટ બિમેન્ટ નાખીને કમ્પ્લીટ થાવ, આમાં જે જે ખાડા મોટા હતા ને બધા ભરાઈ ગયા ને લાગટ આપણે વાટાય કરી દીધા પાછા, કેમકે વસારે વસારે વાટા રાખી દઈને તો એ પાછા પગ મારીને કાઢી નાખે, અહીંયા જરૂર નહોતી એટલે અહીંયા નથી કર્યા આપણે, અહીંયા બધે કરી દીધા કમ્પ્લીટ. આવું એકદમ ઓકે કરી દીધા. આવો કાલે હે ને આ બાજુનું કામ લેવું, પહેલાં ધોવો પડે ભાઈ, વાટા કરવામાં બીજો કોઈ પ્રશ્ન નથી, આમાં સાણ સૂટવું નહીં પહેલાં કાઢવું પડે. અને ભાઈ આમાં ભેહુંને કંઈ વાંધો આવતો નથી, ઘણા કહેતા હોય કે આમાં આસર બગડી જાય કે પગ બગડી જાય, આપણે જે કોઈ જાતનો પ્રશ્ન આવ્યો નથી. આને આ ખાડા કરી દીધા ને બસ એ જ આ પાડી છે આપણે કાલે રાતે વ્યાણી ભેહની, એક આગળ વ્યાણી એની અહીંયા છે. બાકી બધી બધી બી હું બેઠી હોય અહીં કાલે ઓલા તબેલાનું કામ લેવું, માંડવી ભાઈ બતાવું ગીરના ચાર ચાર છોડવા હે, હવે એક પાણી પીએ કે નહીં પીએ એવું છે. ગિરનાર ચાર ભાઈ આપણી પાસે 80 વીઘાની છે, કોઈને બિયારણ માટે જોતી હોય તો કોન્ટેક કરજો, કોમેન્ટમાં તમારો નંબર મોકલજો, આપણે કોલ કરશું અથવા તો રૂબરૂપ જોઈ જાવી ભાણોદ તાલુકાનું કબરકા ગામ. બધી ગીરના ચાર જ છે અહીંયા ટ્રેક્ટરમાં ભાઈ વરસાદ ચોમાહામાં આપણે સ્ટીરિયન સાઉન્ડને કાઢી નાખ્યું હતું, પાછું ફિટ કરી દીધું હે. એક વાત કહેતા તો ભૂલી જ ગયો ભાઈ હું, મેઇન પ્રશ્ન જ અહીંયા થાય, જ્યાં જ્યાં ભેહું બાંધી હોય ને આગલા પગ હોય ને ત્યાંથી ખોઈદા રાખે કાઢ્યા રાખે, જ્યાં જ્યાં આગળ આગળ બાંધેલી છે ત્યાં ખાડા કરેલા હોય, પાછળ નથી કંઈ, પાછલા પગ પાસે કંઈ નથી, વાટો એ ઉખડો નથી, આગળના પગમાં હે ને ત્યાંથી કાઢ્યા રાખે. અને અહીં જો આપણી ગાય બંધાય એની એ કંઈ ના કરે, જો કમ્પ્લીટ છે વાટા બધા એના અહીંયા, હવે હું એક ગમાણે કાઢી નાખી. બાકી આ રીતના બની જાય એટલે ભેહુંને મજા આવી, અને આપણે જરાક આમાં હે ને પાવડી બાવડી મારવી હોય તો મજા આવે. બાકી વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ બધાને.